નમસ્કાર દર્શક મિત્રો, આપ નીડ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ગઈકાલે રાતથી જ દશા માતાના મૂર્તિઓનું વિસર્જનની શરૂઆત કરી દેવામાં આવી હતી. અષાઢ અમાસથી શરૂ થતા આ વ્રતને નોમના દિવસે જાગરણ કરી અને મળસ્કે સુધીમાં લોકો દશા માની જે પ્રતિમા હોય છે એને નદીઓની અંદર વિસર્જન કરવા માટે જાય છે. તો પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિરાવળ ઓવારા પરથી લગભગ 778 જેટલી નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સાથે જ નવસારીના બીજા ઓવારા એટલે કે ધરાગીરી પરથી પણ માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ રીતે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બનવાની સાથે નવસારી શહેર તેમજ ધરાગીરીના ઓવારા પરથી તેમજ વિરાવળ ઓવારા પરથી માતાજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ અને ધાર્મિક હર્ષોલ્લાસની સાથે વિસર્જન કરવામાં આવ્યું. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557. ભક્તોએ નમ આંખે માતાજીને વિદાય આપી અને સાથે જ માતાજીને પ્રાર્થના કરીને કીધું કે હે માતાજી, આવતા વર્ષે પહેલાં પધારજો અને અમારી દશા સુધારજો. જી હા, દશા સુધારે એ દશામાં, બગડેલી દશાને પૂર્ણ કરી અને સુધારાજનક બનાવે એ દશામાં તો સૌ કોઈ ભક્તજનોએ માતાજીને ભાવ વિભોર બની અને વિદાય આપી હતી અને આવતા વર્ષે માતાજી વહેલા પાછા આવે એવી આશા સહ માતાજીની પ્રતિમાઓ જે ખરી એ પ્રતિમાઓને વિસર્જિત કરવામાં આવી હતી. પણ માતાજીનું મૂળ સ્વરૂપ સદૈવના માટે ભક્તોના હૃદયની અંદર વસે, હૃદય કમળની અંદર વસે, મંદિરની અંદર માતાજી સ્થાન પામી અને બિરાજમાન રહે એવી આશા સહ માતાજીને વિદાય આપવામાં આવી હતી. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.